મારું નામ વિષ્ણુભાઈ ભરાડ. અમારા ટ્રસ્ટનું નામ છે સ્વચ્છ સેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંડાની મોજ, પૂરતે ગાંડાની મોજ છે. ગાંડાની મોજ ઓછી નથી, પણ મારાય મોજ છે એટલે હું ગાંડાની મોજ કહું છું. ગાંડા તો દુઃખી જ હોય છે. સવારના 8 વાગે મારા ઘરેથી આ રિક્ષા લઈ અને દ્વારકાધીશ દીનાનાથનું નામ લઈ અને રિક્ષા લઈ નીકળી જાઉં છું. પછી ક્યારે ઘરે આવું એ કાંઈ નક્કી હોતું નથી. રોજ 8 થી 10 ગાંડાઓને ભગવાન તરીકે, શિવની પૂજા તરીકે હું આ ગાંડાઓની સેવા કરું છું. હું આને શિવરૂપ જ ગણું છું અને મને આમાં સાક્ષાત શિવના દર્શન થાય છે. આ મારી પ્રવૃત્તિ 7 થી 8 વર્ષથી છે. પહેલાં મારું સ્વપ્ન હતું કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઈન, એ વિચાર ભગવાને મને આપ્યા. તે પછી આ ગા ગાંડાને કૂતરા એ સેવા કરવી મારું સ્વપ્ન હતું, એટલે હું રોજ આ જ પ્રવૃત્તિ કરી રહ્યો છું. મારી પ્રવૃત્તિ જે છે એ બચપનથી હતી. હરેક માણસનું સ્વપ્ન હોય છે. અબ્દુલ કલામ પ્લેન જોતો હતો તો પ્લેનનું જ સ્વપ્ન હતું કે મારે પ્લેન બનાવવું છે, પ્લેન ઉડાડવું છે. એમ ધીરુભાઈ અંબાણીએ એવું નક્કી કર્યું હતું કે મારે પેટ્રોલ બનાવવું છે. જ્યારે એ આફ્રિકાની અંદર પેટ્રોલ પૂરતા ગયા, એમ મારું આ નાનપણથી સ્વપ્ન, મારા ગુરુનાથના આશીર્વાદથી હું આ કાર્ય કરી રહ્યો છું. અને મારું પહેલેથી આ જ સ્વપ્ન હતું, કોઈ પોતા માટે જીવે છે, કોઈ બીજા માટે જીવે છે, અને હું આ કોઈ પુણ્ય કરું છું એવું હું કાંઈ માનતો નથી. પ્રવૃત્તિ કરવી અને કોઈનું સારું કરવું એ જ મારું અર્થ છે. અને રાજકોટથી દ્વારકા સુધી દર પૂનમે મારી સાથે વિભાભાઈ ભરવાડ છે અને એક રમેશભાઈ ફૂલવાળા છે. બે સામાન્ય માણસ છે, એ બિચારા બિનવારસી એની સેવા કરવા મારી સાથે જોડાય છે. પોતાની પરિસ્થિતિ એવી નથી કે એ 3 દિવસ બગાડી શકે, પણ મહિનામાં એ પૂનમને લીધે અને કૃષ્ણના દર્શન થાય અને આવા સંતોના સેવા થાય એ અર્થે મારી સાથે આવે. આ જે પ્રવૃત્તિ હું જે કરું છું એમાં કોઈ આગળ હું પૈસાની અપેક્ષા કરતો નથી. મને ઘણા પૈસાની ઓફરો કરે છે, પણ પૈસા ભેગા કરવા એ મારું કર્મ. જેટલા પૈસા થાય છે એટલા પૈસા હું આમાં જ વાપરી નાખું છું. કોઈ ગાંડા ભગવાન મને એમ કે મારે આ ખાવું છે, કોઈ પીઝા કહે તો પીઝા ખવડાવું, આઈસ્ક્રીમ કહે તો આઈસ્ક્રીમ ખવડાવું, એ જે માંગે ને એ ખવડાવું. ગુંદીને ગાંઠી આપી દેવા અને પેટ ભરવું, દાળ ભાત આપવા એવું નહીં. એને જે ચોઈસ હોય એ પ્રમાણે હું એને જમાડું છું. પછી મુશ્કેલીનું તો એવું છે કે જે માણસો પબ્લિક ભેગી થાય છે એ એક મદારી જેમ આવે અને બધા ઊભા રહે એમ જોવે છે. એને કાંઈ એવું કાંઈ હોતું નથી કે આમાં શું કરવું. ન બોલવાનું બોલી નાખે છે, મારેથી ઘણી વાર સાંભળાતું નથી, મને ગુસ્સો આવી જાય છે. પણ હું જેમ માણસ કહે છે ને કપડાં ધોયા, કપડાં ધોયા નથી હોતા, કપડાં ધોકાયા, ધોકાવા કહેવાય, વાસણ ઉટકા કહેવાય. એમ કોઈ ખરાબ બોલે ત્યારે હું એમ સમજો કે મને આ ધોકાવે છે, મારું આ શરીર ધોવે છે, એમ સમજીને હું એને જાચો કરું. ભવિષ્ય માટે તો મારી પ્રવૃત્તિ છે કે હું આ જે લોકોને સેવા કરી અને છોડી દઉં છું એ બાબતનું દુઃખ છે, પણ મેં ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો છે કે મને આવી એ સારી જગ્યા મળે. હું બધાને ટાઈમે સવારના નાસ્તો આપી શકું, સવારે એને વોકિંગ કરાવું, એને ખૂબ પ્રેમ આપું, એને નાસ્તો આપું, એને નવરાવું, રોજ દિવસમાં 2-3 વાર નાય અને બપોરે સારું ભોજન મળે, પંખા નીચે સૂઈ શકે એવી વ્યવસ્થાનો હું વિચાર કરું છું અને એ ભગવાન ઉપર છોડું છું. વર્ષો પહેલાં પોરબંદરમાં પાકજી બાપા કરીને હતા, એ આવી ગાંડાની સેવા કરતા. ત્યારે મીડિયા કે આવું કોઈ વસ્તુ હતી નહીં, કે વોટ્સઅપ નહોતા, કોઈ વસ્તુ નહોતી, એટલે એનો બહુ જાહેરાત નહોતી. મેં જ્યારે આ 7 વર્ષથી ચાલુ કરી તે પછી મહેસાણામાં, પંજાબમાં ઘણી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે અને કોઈ આ વિડીયો લાઈટ કરે અને અમારી જરૂર પડે તો આ મીડિયાને ફોન કરે અથવા મને ફોન કરે તો અમે એમાં પૂરેપૂરો સહકાર આપશું. અને વધારે જગ્યામાં ચાલુ થઈ જાય એવી અમારી ગામોગામ આ લોકો ગાંડા ભગવાનની સેવા કરતા થઈ જાય એવી અમારી અપેક્ષા છે. તો જ્યારે કોઈને જરૂર પડે તો આ મીડિયામાં ફોન કરી, અથવા વિષ્ણુભાઈ ભરાડ મારું નામ છે અને અમારા નંબર પણ આપ્યા છે 9558677790, ગમે ત્યારે અમને ફોન કરશે તો હું ત્યાં પૂરેપૂરો સમય આપી અને એને વ્યવસ્થિત ચાલુ થાય ત્યાં સુધી રોકાય અને કમ્પ્લીટ કરી દઈશ. ધન્યવાદ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.